નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે વાત તાજા સમાચારની થરાદના બુડનપુરમાં બનાસ ડેરી પ્રેરિત કલ્પાભાઈ ભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ પાલનપુર આયોજિત મહિલા આરોગ્ય તપાસ અને બુડનપુરના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે બનાસ ડેરી દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લાની મહિલાનું આરોગ્યની તપાસ દરેક ગામમાં કેમ્પ કરીને કરવામાં આવશે અને તેની શરૂઆત બુડનપુરથી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની મહિલાઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે તેમજ તે દરમિયાન કોઈ મહિલાને દવાની જરૂર પડશે કે ઓપરેશનની પરિસ્થિતિ જણાશે તો તેમને વિનામૂલ્યે સુવિધા પણ બનાસ ડેરી દ્વારા પૂરી પાડવામાં આવશે નોંધનીય છે કે આશરે ત્રણેક લાખ મહિલાઓ બનાસ ડેરી સાથે જોડાયેલી છે જોકે આ કાર્યક્રમમાં બનાસ ડેરી જોડાયેલી કે ન જોડાયેલી હોય તેવી મહિલાઓને પણ સમાવેશ કરવામાં આવશે જેની તપાસ થરાદના પુડનપુરથી કરવામાં આવી હતી જેમાં એકસો ચાલીસ મહિલાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી આ પ્રસંગે શંકરભાઈ ચૌધરી દ્વારા પુડનપુર ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય રૂપસિંહભાઈ પટેલ જિલ્લા કિસાન મોરચા મંત્રી મદનલાલ પટેલ ડીસાના પૂર્વ નાયબ કલેક્ટર કે એસ ડાભી અને મામલતદાર દીપક દરજી તથા ગામની દૂધ મંડળીના મંત્રી અણતાભાઈ પટેલ પૂર્વ સરપંચ રેવા કિરી અતિથ ગુલાબ કિરી અતિથ નવીનભાઈ પટેલ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનોના ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે શંકરભાઈ ચૌધરી આ પ્રસંગે થરાદના આરોગ્ય માટે હોસ્પિટલ અને પીવાના પાણી પ્રશ્નો નિવારણ નર્મદા પાણીથી તળાવ ભરીને ગામડા પચીસ વર્ષ સુધી ધરતીને પાણી ચાલી રહે તેવી વ્યવસ્થા કરી હોવાનું પણ ઉમેર્યું હતું ન્યૂઝ